વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છના ઢોરડોને વિશ્વના નકશા પર લાવવાનું સ્વપ્ન સાકાર. 2001માં આવેલ ભૂકંપે કચ્છની દિશા અને દશા બદલતા લાખો લોકો બેઘર થતા મોદીજીએ રોજગારી આપી. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ગુજરાતના આ ગામને વિશ્વના 54 ગામડાઓમાં સ્થાન આપ્યું. સંકલ્પ ન્યૂઝની ટીમે સફેદ રણ, કાળો ડુંગર, કચ્છ રિસોર્ટના ટેન્ટ, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ વગેરેની મુલાકાત લીધી. 2001 એવું સાલ હતું કે જેણે કચ્છની દિશા અને દશા હંમેશ માટે બદલાવી હતી. જ્યારે સમગ્ર દેશ નવી સદીના પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે જ કચ્છની ધરાધ્રુજી ઉઠી હતી. લોકોના ઘર, દફતર, સરકારી ઇમારતો ધરાશયી થયા હતા અને થોડી ક્ષણોમાં લાખો લોકો બેઘર થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઢોરડોને વિશ્વના નકશા પર લાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. શિયાળામાં સફેદ મીઠાને કારણે રણમાં આવેલું આ ગામ અદ્ભુત સફેદી મેળવે છે. આ ગામની સુંદરતા વડાપ્રધાન મોદીજીએ દુનિયા સમક્ષ દર્શાવી હતી અને હવે આ ગામને વિશ્વ મંચ ઉપર ચમકવાનો મોકો મળ્યો છે. ગુજરાત સરકાર દર વર્ષે અહીં રણ ઉત્સવનું આયોજન કરે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાનકડા ગામ ઢોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ગુજરાતના આ ગામને વિશ્વના 54 ગામડાઓમાં સ્થાન આપ્યું છે. ત્યારે મોદીજી અને અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાત કે અંદર પાકિસ્તાન કી સીમા પર આખરી ગાંવ હૈ કચ્છ કે રેગિસ્તાન મેં ધોરડો. આખરી ગાંવ કો જિંદા કર દિયા, ઉસકે કારણ પૂરા ઇલાકા જિંદા હો ગયા. गुजरात का धोरडो बारिश में बन जाता है नमक की दलदल और सर्दियों में नमक का कण कण बन जाता है रण, नमक का विशाल सफेद सागर. चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया. जो कछड़ो बारे मां 2006 में देश के इस आखिरी गांव को देश का प्रथम गांव बनाने का साहस किया था नरेंद्र मोदी ने. और 5 साल पहले ही भूकंप से बर्बाद हो चुके कच्छ के इस सफेद रण पर रंगों का मेला सजाने का सपना देखा था. बड़े सपने देखना इनकी आदत है और पूरा करना इनकी काबिलियत. उन्होंने कच्छ में आलीशान टेंट सिटी कॉन्सेप्ट दिया, लेकिन इस पार्शियल लैंड पर इतना बड़ा टेम्पररी इंफ्रास्ट्रक्चर खड़ा करना आसान नहीं था. इसके लिए स्पेशल टैलेंट को जोड़ा, साथ में वर्ल्ड क्लास टूरिज्म एक्टिविटी को यहां खड़ा किया. पर्यटकों को ट्रेडिशनल कच्छी घर भूंगा में रहने का अनुभव देने के लिए लोकल्स को हॉस्पिटैलिटी की ट्रेनिंग दी. बेजान धोरडो में नए बड़े होटल्स और ट्रैवल इंडस्ट्री उभरी. इतना काफी नहीं था, उन्होंने सीएम से पीएम बनने के बीच हर मुमकिन मौके पर रणोत्सव को प्रमोट किया और मीडिया के कैमरों से धोरडो को हर टीवी मोबाइल तक पहुंचाया. कच्छ की सदियों पुरानी हस्तकला, मिट्टी कला, चांदी चमड़े की कारीगरी को बढ़ाया, कच्छ की सुषुप्त अर्थव्यवस्था को गति देकर 4 चांद लगा दिए. आज धोरडो बहुत बड़ा टूरिस्ट सेंटर बना हुआ है, लाखों लोग हर साल आते हैं, वहां के लोगों के लिए करोड़ों रुपए का व्यापार होता है. इसके पीछे सोच एक ही थी, सीमा पर बसा हर गांव देश का पहला गांव ही है. प्रधानमंत्री जी की दूर की सोच का परिणाम देखिए. आज संयुक्त राष्ट्र के प्रवासन संस्थान ने धोरडो को बेस्ट टूरिज्म विलेज के पुरस्कार से सम्मानित किया है. जो मोदी जी कहते थे वो आज यूएन भी दुनिया भर के प्रवासियों को कहता है. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा भाई.
ડોડો એ થોડા ઘરોની વસ્તી ધરાવતું નાનકડું ગામ હતું, જે સમગ્ર ગુજરાતના લોકોને પણ ખબર ન હતી. વર્ષોથી અજાણ્યું ગામ એવા ડોડોને રણોત્સવ દ્વારા ઓળખ મળી. તે કચ્છ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું બન્ની પ્રદેશનું છેલ્લું ગામ છે. રણોત્સવના સંગઠન પછી આ ગામમાં માત્ર જરૂરી માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી ન હતી, પરંતુ તે ધીમે ધીમે ગુજરાતના વિકાસનો ચહેરો બની ગયો હતો. ડોડો ગામ સફેદ રણની શરૂઆત પહેલા ભારત પાકિસ્તાન બોર્ડર પર આવે છે. આ ગામમાં હજુ પણ પરંપરાગત ભૂંગા ગોળાકાર મકાનો છે, જે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં સરકારે અહીં G20 પ્રવાસન બેઠકનું આયોજન કર્યું હતું. કચ્છનો આ સફેદ રણ જે ધોરડો તરીકે ઓળખાય છે, સંકલ્પ ન્યૂઝ આજે એની મુલાકાતે આવી છે અને આ ધોરડાને વિશ્વ ટુરિઝમમાં પ્રથમ સ્થાન મળ્યું છે, એ આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. સાથે આનંદની વાત એ છે કે આપણા ગુજરાતનો આજે ધોરડાનો જે ટેબલો હતો તે સેન્ટ્રલમાં રિપબ્લિક ડેના દિવસે એનો પણ પ્રથમ નંબર આવ્યો છે, તો એ પણ આપણા માટે ગૌરવની વાત. તમે ક્યાંથી આવ્યા છે ને શું કહો? અમે વલસાડ જિલ્લાથી આ કચ્છની મુલાકાતે આવ્યા છીએ અમારા કાંતિભાઈ પટેલ જોડે. કેવો અહીંયા કેટલા અંદાજે 5,000 વધારે પબ્લિક આજે દેખાઈ રહ્યું છે. આ 2 મહિનાથી આ રણોત્સવ ચાલી રહ્યો છે અને હવે એ રણોત્સવ એના અંત તરફ જઈ રહ્યો છે, પણ તેમ છતાં અહીં એટલા બધા સહેલાણીઓ આવી રહ્યા છે કે હજુ આ ઉત્સવની રોનક વધી રહી છે. આ પર્યટન સ્થળની સંકલ્પ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી, જેમાં કચ્છનો સફેદ રણ, કાળો ડુંગર, કચ્છ રિસોર્ટના ટેન્ટ, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, આયના મહેલ, પરાગ મહેલ તેમજ અનેક ધર્મ સ્થળના મંદિરોની મુલાકાતમાં સાયકલિસ્ટ કાંતિભાઈ ભંડારી, પ્રવાસી પ્રતિનિધિ ચંદ્રવદન પટેલ, બ્યુરો ચીફ અમૃત પટેલે માહિતી દર્શકો સુધી પહોંચાડી હતી. નવેમ્બર મહિનાથી ફેબ્રુઆરીના અંત તરફ જઈ રહ્યો છે. આ ધોરડોને વિશ્વ કક્ષાએ નામના મળી છે. એ સિવાય 26 જાન્યુઆરીએ જે કલાકૃતિઓ દર્શાવવામાં આવી હતી એમાં ધોરડોની કલાકૃતિને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આજે અહીં આશરે 5,000 પણ વધારે લોકો અહીંયા રણ ઉત્સવ મનાવવા માટે આવ્યા છે. ત્યાં જો ત્યાં પબ્લિક જ પબ્લિક દેખાય છે, પુષ્કળ લોકો છે અને ખૂબ જ આનંદમાં એન્જોય કરી રહ્યા છે. સિંગાપુર સે રિલોકેટ હુઆ હું ઇન્ડિયા મેં ઓર રન ઓફ કચ્છ કી બ્યુટી દેખ કે ઇઝ ટ્રુલી મેસમરાઇઝિંગ ઓર જો ગવર્નમેન્ટ કી તરફ સે ભી જો ફેસિલિટી કરી ગઈ હે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ વેરી વન્ડરફુલ ઓર જો ગાંધીધામ ઓર કુછ બ્રાન્ચ ને મિલકર ઓર્ગેનાઇઝ કિયા હે સીએ ઇન્સ્ટિટ્યૂટ કી તરફ સે યે પ્રોગ્રામ બહોત હી સક્સેસફુલ રહા ઓર બહોત મજા આયા હે. હર એક ચીજ કા બહોત ધ્યાન રખા ગયા હે ઓર જો મેં રિકમેન્ડ કરતા હું કે હર એક ઇન્ડિયન કો ઓર સ્પેશિયલી બહાર કે લોગો કો ભી વ્હાઇટ ઓફ રન મેં આકે યહાં કી ખૂબસૂરતી કો દેખના ચાહિયે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.